नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पाराभार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायन मुनि वर्निवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ નવ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કેવું હોવું જોઈએ એ વિષયક વાતો કરી છે અને મહારાજ પોતે ચરિત્ર વિષયક વાતો કરે છે ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન થયું છે એ જ સાચું જ્ઞાન છે આવી બધી મહારાજ વાતો કરે છે આગળ પૂર અગિયારમું અને તરંગ દસ એમાં સ્વામી લખે છે અને મુક્ત ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અયોધ્યા પ્રસાદજી મુક્ત મુનિ કહી શોત સુનિભય પ્રસન્નયતી ફેર પૂછન કુચાત તુમી કહે મુનિ બાત જો બાત કહે હરી જેહ અગા દહી કહે બાત તેહી કહે તેહી મુક્તાનંદ સ્વામીએ કહેલી હરિચરિત્ર ની વાતને સાંભળીને અયોધ્યા પ્રસાદજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને ફરી વાર પૂછવાની ઈચ્છા થઈ જ્યારે પૂર અગિયારમું શરૂ થયું ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજનો ઉલ્લેખ થયેલો છે મહારાજ શ્રીએ ભગવાનના ચરિત્રોને ખૂબ વખાણ્યા છે મુક્તાનંદ સ્વામીએ જે વાતો કરી છે એ બહુ ગમી છે ભગવાનના ચરિત્રો સાંભળતા તૃપ્તિ નથી થતી આવા મહારાજના ચરિત્રનો મહિમા કીધો છે એ અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ રાજી થયા અમદાવાદ દેશના શ્રીજી મહારાજ સ્થાપિત બે ગાદીના અમદાવાદ દેશની અંદર પ્રથમ આચાર્ય એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને વરતાલ ગાદીના પ્રથમ આચાર્ય એટલે રઘુવીરજી મહારાજ કથા વાર્તાના જબરા અંગવાળા આ બંને આચાર્ય મહારાજ હતા જેના કારણે ભગવાનના ચરિત્રોને સાંભળતા એમના હૃદયની અંદર આનંદ થાય છે તેમણે કહ્યું હે મોની આપે જે શ્રી હરિની વાત કહી તેમાં શ્રીહરિએ ભક્તોના પ્રતિ જે વાત કહી તે તો અત્યંત અગાધ છે અને સાંભળનારાને ઘણી જ પ્રિય લાગી છે જે વાત પ્રિય લાગે તે અગાધ અને અમૃત રૂપ કહેવાય આવી વાત કોઈ દેવ કે મનુષ્યને કહેતા ન આવડે ભગવાન જે વાતો કરતા હોય એ વાતોને સાંભળવાની તો બધાને પ્રિય લાગે કારણ કે ભગવાન જેવા ઉત્તમ વક્તા પૃથ્વી પર કોઈ થયા જ નથી કોઈ છે જ નહીં અને કોઈ થશે પણ નહીં ઉત્તમમાં ઉત્તમ વક્તા ઉત્તમમાં ઉત્તમ સામેના મુમુક્ષુની સ્થિતિને જાણીને વાત કરવાવાળા એ તો પરમાત્મા જેવું કોઈ ન હોઈ શકે સ્વયં ભગવાન હોય કે સ્વયં ભગવાન જેના હૃદયમાં અખંડ બિરાજમાન હોય એવા કોઈ ભગવાનના મુક્ત હોય

શ્રીજી મહારાજ જે વાત કરે એવી જ વાત મુક્તાનંદ સ્વામી કરી શકે છે કારણ કે મુક્તાનંદ સ્વામીના અંગે અંગમાં કેતા હૃદયમાં રોમે રોમમાં ભગવાન શ્રીહરિનો વાસ છે એટલે તો શ્રીજી મહારાજ લોયાના તેરમા વચનોમાં એમ બોલ્યા છે કે એ નારાયણને લઈને તો શિવ આદિકને ભગવાન કહેવાય એ નારાયણને લઈને તો રામાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય અને એ નારાયણને લઈને તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન જેવા ન કહેવાય તો બીજાની શું વાત કહેવી કહેવાનો અર્થ એ છે કે મુક્તાનંદ સ્વામી એવું પાત્ર છે જે શ્રીજી મહારાજના અભિપ્રાયોને શ્રીજી મહારાજના સિદ્ધાંતોને શ્રીજી મહારાજની જે હૃદયની જે ઉર્મિયો છે એને સતત ઝીલી શકે જેવી છે એવી ઝીલી શકે એવા મુક્તાનંદ સ્વામી છે અને એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી વાત કરે છે ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજને પણ શ્રીજી મહારાજની અગાધ અને અમાપ જે વાતો છે એ હૃદયની અંદર અસર કરે છે પ્રિય લાગે એવું કહેવાય આવી વાત કોઈ દેવ કે મનુષ્યને કહેતા ન આવડે કારણ કે તેઓમાં માયાના ત્રણ ગુણ ભર્યા હોય છે જેનામાં જેવો ગુણ વર્તતો હોય તે તેવી જ બધી વાતો કરે છે તેથી તે વાતથી કોઈને શાંતિ થતી નથી ઉલટાની તે દાવા નળની જેમ ઉત્તાપ કરે છે બહુ સરસ વક્તા જે છે કથાનો વાંચવા વાળો જે છે કથાને જે કરવા વાળો છે એના ઉપદેશ માટે અહીંયા આગળ વાત લખેલી છે કોઈ બીજાનો ઉપદેશતા થયેલો છે જીવ પ્રાણી માત્રને ઉપદેશ આપવા માટે જે પૃથ્વી પર ફરે છે અથવા વાતો કરે છે એવાને કઈ જગ્યાએ સજાગ રહેવું એની વાત કરે છે કહેતા હું અત્યારે બોલી રહ્યો છું હરિચરિત્રામુ સાગર વતી તો મારે ધ્યાન રાખવા માટેની વાત આવે છે કારણ કે આ વાત જે કરે છે ને એના માટે વાત છે બહુ સરસ વાત છે અતિ સુખદાતા પાત્રિ જેસે તે દરસાત્રિ જે દરસા ચરિત્ર બાત એકીએ રહ ચરિત્ર બાત એકીએ એકવે ચરિત્ર બાત નિર્ગુણ હે દો ગુણ કે સંગ કર ગુણ સમ હો શક્કર ઘૃત દૂધ અમૃત કહાવે શક્કર ઘૃત દૂધ અમૃત કહાવે જે સો સંગ તે સો હોઈ જાવે જે સો સંગ તે સો હોઈ જાવે હરિચરિત્ર અને શ્રીહરિની વાતો અમૃતના સમાન અત્યંત સુખ આપનારી હોય છે ચરિત્રો અને વાતો તો એક સમાન જ હોય છે પણ જેવું પાત્ર હોય તેવું તેમાં દેખાય છે હરિચરિત્ર અને શ્રીહરિની વાતો બંને નિર્ગુણ છે ગુનીના સંપર્કથી તે ગુની બને છે અર્થાત જેવો સાંભળનારો હોય તેમાં તેવી બને છે સાકર ઘી અને દૂધ અમૃત કહેવાય છે પણ તેને જેનો સંસર્ગ થાય છે તેવા થઈ જાય છે વાત એવી છે ભગવાન અને ભગવાનના ચરિત્ર ભગવાનના ચરિત્ર અને ભગવાનની વાતો આ તો નિર્ગુણ છે પણ ગુનીના સંપર્કથી ગુનીના સંપર્કથી એટલે જે રજ સત્વ રજ અને તમ આ ત્રણ ગુણમય જે વર્તે છે એ ચાહે વક્તા વાતનો કરવાવાળો હોય કે વાતનો સાંભળવાવાળો શ્રોતા હોય બંને જ્યાં સુધી ત્રિગુણાત્મક છે ગુણી છે તા માયાના ત્રણ ગુણમાં અવરાયેલા છે માયાના ત્રણ ગુણનું કાર્ય જેમાં છે એવો વ્યક્તિ વક્તા તરીકે હોય કે એવો વ્યક્તિ શ્રોતા તરીકે હોય તો ભગવાનના ચરિત્રને ભગવાનની વાતો નિર્ગુણ હોવા છતાં પણ ગુની બની જાય છે કહેતા વાતના કરનારો જે ઉપદેષ્ટા છે જે વક્તા બનીને બેઠેલો વ્યક્તિ છે એને ગ્રંથ કરતાં જે ગ્રંથ કરતા છે અને ગ્રંથની અંદર જે દેવનું નિરૂપણ છે એના અભિપ્રાયોને સમજીને જેટલું બને એટલું સમજીને પોતાનું ડાપણ અંદર ભેળવ્યા વિના જે ભગવાનનો અને જે ગ્રંથકર્તાનો અભિપ્રાય છે જે ભગવાનનું ચરિત્ર છે જે ઉદ્દેશથી છે એને મોટા એવા સત્પુરુષોને મુક્તો થકી સમજીને વિચારીને પોતાના કોઈ પણ ભાવો અંદર ન ભળી જાય એવી રીતે મૂળભૂત ભાવોનું વર્ણન કરે એ ઉત્તમ વક્તા છે મૂળભૂત ભાવોને ભૂલ્યા વિના ગ્રંથની સરવાણી જે ચાલી જાય છે ગ્રંથનો જે અંદર પરમાત્માનો જે દોરો ચાલ્યો જાય છે ભગવાનના ચરિત્રનો જે દોરો ચાલ્યો જાય છે ભગવાનના જ્ઞાનનો જે શુદ્ધ જ્ઞાનનો દોરો ચાલ્યો જાય છે એમાં પોતાનું કોઈ પણ પ્રકારનું ડાપણ ઉમેર્યા વિના જેવું છે એને વિશેષને વિશેષ પુષ્ટિ કરીને શ્રોતાગણ સુધી પહોંચાડવા માટેનું જે આયોજન કરી શકે એ વક્તા આ ગ્રંથને કે કોઈ પણ ગ્રંથને સારી રીતે ન્યાય આપીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકે હવે શ્રોતા છે એ શ્રોતા પણ ત્રણ ગુણમય છે એમાં પણ સત્વરજ અને તમ છે એટલે શ્રોતા પણ જો વક્તાની વાતને અથવા ગ્રંથની વાતને ગુણમય થઈને ગ્રહણ કરશે તો એને એની એ જ વાત અવડી પડશે વાત નિર્ગુણ છે ગ્રંથ નિર્ગુણ છે હરિચરિત્ર નિર્ગુણ છે ભગવાનની વાત નિર્ગુણ છે વક્તા પણ એને નિર્ગુણ ભાવમાં લઈ જઈને વાત કરી રહ્યો છે એટલી સમજણવાળો ભગવાનને મોટા મુક્તોનો કૃપાપાત્ર વક્તા હોય અને એવી રીતે વાત કરે છે અનુભવી હોય એ માર્ગનો મુક્ત પોતે હોય એવા વક્તા કોઈ વાત કરતા હોય મોટા સત્પુરુષો વાત કરતા હોય તો એ તો નિર્ગુણ ભાવને પામીને વાત કરતા હોય પણ જો શ્રોતા ગુણી હોય તો શ્રોતાને એ વાત અસર ન કરે યાદ રાખો સુકદેવજી મહારાજ નું જે વૈરાગ્યનું લેવલ હતું ને ને એટલો જ સંસારમાંથી જ્યારે વૈરાગ્ય થયો છે ને ભલે મૃત્યુના ભયથી થયો પણ જ્યારે થયો ને ત્યારે સુખદેવજી મહારાજની વાતને સમજી શકે છે પ્રતાપસિંહ રાજા જગતમાંથી વિરક્ત થઈને જ્યારે સતાનંદ સ્વામી પાસે આવ્યા અને સતાનંદ સ્વામી અરે સુવ્રત મુનિ પાસે આવ્યા સુવ્રત મુનિ જે લેવલે બેઠા છે એ જ લેવલે પ્રતાપસિંહ રાજા બેઠા છે ભલે આસન નીચું હતું કારણ કે વક્તાનું આસન ઊંચું હોય શ્રોતાનું નીચું હોય પણ સમજણ લક્ષ ધ્યેય એ વક્તાને શ્રોતાનું જ્યાં સુધી એક ના થાય ત્યાં સુધી વક્તા દ્વારા થયેલી વાત નિર્ગુણ ભાવને પામેલી હોય પણ શ્રોતાના કાન સુધી જતાં એ ગુની થઈ જાય જો વક્તા અયોગ્ય હોય તો ગ્રંથ નિર્ગુણ છે પરંતુ એના જ્યારે ઉચ્ચારણ થાય ત્યારે એ વાત ગુની થઈ જાય માટે કોઈ વક્તા હોય એને પણ ગ્રંથ કરતાના અભિપ્રાયને બરાબર સમજવા પ્રયત્ન કરવો જોઈએ પોતાનો વિચાર નહીં આ જેને પોતાના આયખા ઓગાડ્યા એ પુરુષનો શું અભિપ્રાય છે જે પરમાત્માની વાત ગ્રંથમાં છે એ પરમાત્માનું ચરિત્ર કયા ઉદ્દેશથી છે પરમાત્માનું જ્ઞાન જીવાત્માને કઈ રીતે સુખરૂપ થાય હા જ્ઞાન ઘણી વખત હોય એને સરળ કરવા માટે જ વક્તાની જરૂર છે નહીં તો આ ગ્રંથો તો તમે પણ જાતે વાંચી શકો છો પરંતુ સંતરૂપી ઉપદેષ્ટાઓની જરૂર એટલે છે કે વાતને સરળ કરીને આપણા સુધી પહોંચાડી શકે પણ એવું તો ન થાવું જોઈએ કે પીરસવાના હોય પેંડા અને પીરસતા પીરસતા થઈ જાય ફાફડા એવું ના થવું જોઈએ પેંડો પેંડો જ રહેવો જોઈએ ગ્રંથમાં પેંડો મૂક્યો છે તો વક્તાને અહીંથી ઉઠાવાનો છે એને ઉઠાવીને શ્રોતા સુધી એ પેંડાના રૂપમાં જ જાય એવું કરવાનું છે હવે અત્યારના વ્યક્તિઓને એવું હોય કે પેંડો ધોળો હોય તો ના ફાવે થોડું ઉપર ચોકલેટનું લેયર કરો તો ફાવે અત્યારના યુગ પ્રમાણે એવા હોય એટલે વક્તા શું કરી આપે છે યુગ પ્રમાણે જે મૂળભૂત જે લેખ આ ગ્રંથ કરતા છે અને ગ્રંથમાં જે ઈષ્ટદેવના ચરિત્રો છે ને ઈષ્ટદેવનું જ્ઞાન છે એ પેંડો છે એને ત્યાંથી ઉપાડ્યો એને તો પેંડો જ આપવો છે પણ યુગ પેંડો સીધો ખાઈ શકે એવો નથી કારણ કે વ્હાઈટ પેંડો નથી ભાવતો એટલે એની ઉપર થોડીક થોડીક ચોકલેટ લગાડી અને આપે છે પણ વક્તાને એવું નથી કે મારે ચોકલેટ ખવડાવી છે વક્તાના ઉદ્દેશમાં છે મારે ખવડાવો છે પેંડો પણ સામેવાળાને પેંડો પચે એવી રીતે ખવડાવવું એને ભાવી જાય એવી રીતે ખવડાવવું એટલા માટે વક્તા છે હવે શ્રોતા એવો હોય શ્રોતા એવો હોય પેંડો ખંખેર નાખે ને ચોકલેટ ખાઈ જાય પછી કે આટલી કથા આંબળી પણ અસર થતી નથી તો હવે ભાઈ જે વસ્તુ જેવી રીતે ગ્રહણ કરવી જોઈએ એવી રીતે કરી નહીં તો પછી ના જ અસર થાય ગુણીના ગુણી જ રહેવાય માટે ભગવાનના ચરિત્રો અને ભગવાનનું જ્ઞાન તો નિર્ગુણ છે પરંતુ એના માટે વક્તા પણ એવી સ્થિતિવાળો હોવો જોઈએ શ્રોતા પણ એવી સ્થિતિવાળો હોવો જોઈએ એ વાત અહીં આગળ લખે છે મારાન તમારા બંનેના સુધારા માટેની વાત લખે છે આ ગ્રંથ બધા માટે આવે ને બધા માટે આવે કારણ કે આપણે બધાઈને મહારાજને ગમે એવા થવાનું છે એટલે કે છે સાકર ઘીને દૂધ અમૃત કહેવાય પણ તેનો સંસર્ગ થાય તેવા તે થઈ જાય બોલો સાકર છે એ અમૃત સમાન છે પણ એ સાકરને પછી તમે ચાસની લઈને એની ચોકલેટ બનાવો તો કંઈક બીજું બને મોહનથાળ બનાવો તો બીજું બને એની જ લઈને તમે સાટા બનાવો તો બીજું બને બધા રૂપે થઈ જાય છે ને સાકર ગુણ બદલાઈ ગયો ને એનો જેના સંપર્કમાં આવ્યું એવું થઈ ગયું દૂધનું પણ એવું છે અને ઘીનું પણ એવું છે સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદના બિંદુમાં કોઈ ભેદ નથી તેમાં ગુણ અમૂલ્ય રહ્યો છે પણ તે જળ બિંદુ જેવા પાત્રના સંપર્કમાં આવે તેવું તે થઈ જાય અર્થાત દરિયામાં પડે તો ખારું થઈ જાય માછલી ગળી જાય તો મોતી થઈ જાય સ્વાતિ નક્ષત્રમાં સર્પ જે પાણીને પીવે તો ઝેર થાય અને વાંસમાં જાય તો કપૂર થાય કોઈ જગ્યા એકનું એક જળ એકનું એક જળ છે પરંતુ જેવું પાત્ર ત્યાં એ પ્રકારનું ઉત્પાદન આપે છે તો સ્વાતિના બુંદમાં ફેર નથી પરંતુ એ બૂંદને ગ્રહણ કરવાવાળા પાત્રમાં ફેર છે એમ શાસ્ત્રો તો કલ્યાણકારી છે ગ્રંથો કલ્યાણકારી છે ભગવાનના ચરિત્રો કલ્યાણકારી છે આત્યંતિક કલ્યાણને આપવાવાળા છે પરંતુ એ પછી આપણો સ્વભાવ જો સર્પ જેવો હોય આપણા મોઢામાં આવે તો અમૃત હોવા છતાં ઝેર થઈ જાય આપણો સ્વભાવ જો સર્પ જેવો હોય તો આપણા કાનમાં આવે ત્યાં એ ઝેર થઈ જાય હતું અમૃત પણ થઈ ગયું ઝેર માટે બહુ પોતાની સ્થિતિને કેળવી અને પછી વાતોને કરવી ને વાતોને સાંભળવી તો એ વાત જબરજસ્ત અસર કરે જેને સત્સંગની સમજણ વિના વાત કરતો હોય અને વાત સાંભળતો હોય એને એટલી બધી અસર ન કરે સાંભળવાવાળાને તો સમજણ લાવવાની છે પરંતુ એને પણ એટલી સમજણ રાખવી પડે કે હું મારા અત્યંતિક કલ્યાણ માટે સાંભળું છું જે જે ભક્તમાં જેવા ગુણ સ્વભાવ હોય તેવી તે વાતો કરે છે મેં કીધું ને જેસે ભક્ત મેં ગુણ જૈશે तैसी बात सो करत है से गुण भेली करत जो बाता गुण भेली करत जो बाता तैसे को होत सुख साता तैसे को होत सुख साता જે ભક્તમાં જેવા ગુણ સ્વભાવ હોય તેવી તે વાતો કરે છે જેવી ગુણયુક્ત વાતો કરે છે તેવા સુખ અને શાંતિ શ્રોતાને પ્રાપ્ત થાય છે વ્યક્તિ કયા ગુણમાં રહીને વાત કરે છે ને એવી શાંતિ સામેના શ્રોતાને થાય વાતનો કરવા વાળો જો રજ અને તમમાં રહીને વાતો કરતો હોય તો સામેવાળાનો ઉદ્વેગ થઈ જાય એને એમ થાય કે આ કલાકમાં હું આ વાતો કરીને માથું દુખી ગયું ઉપરથી વધારે ઉદ્વેગ થઈ ગયો હૃદયમાં કારણ શું છે વાતનો કરવાવાળો છે ને એ પણ આ લોકમાં જીવન જીવે છે હવે વાતનો કરવાવાળો વક્તા હોય બરાબર છે આવી એ વક્તા હવે તો કેટલા બધા વક્તાની તો ક્યાંક ખોટ જ છે બરાબર હવે કોઈ ગ્રહસ્થ વક્તા હોય હવે ઘરવાળા ઝઘડો થયો હોય હવારમાં ને હવારમાં અને પછી એને કથા કરવાની એક ગ્રંથની તો શું થાય કહો ત્યાગી હોય અને ક્યાંક ભટકાઈ ગયો હોય બે વખતને પછી એને તમે કથા કરવા બેહાડો અને જો સ્થિતિને ના પામેલો હોય સ્થિતિને કેળવેલી ના હોય તો શું થાય કારણ કે આપણા જીવનની અંદર સંપત વિપદ સ્તુતિ નિંદા ભય નિર્ભયપણું આ બધું આવતું જ હોય છે અને એ બધું આવે ત્યારે આપણી સ્થિતિની બહુ મોટી પરીક્ષા છે વાતનો કરવાવાળો હોય કે સાંભળવા વાળો હોય એની પરીક્ષા છે માટે વક્તા એના લક્ષણો છે જે વક્તા સુસ્પષ્ટ રીતે દરેક વાતને રજૂ કરી શકતો હોય મૃદુ ભાષી હોય શ્રોતાગણને શાંતિ આપે એવો હોય એવો જે વક્તા છે એ વક્તાને લાયક છે એ ગ્રંથની વાત કરે બીજાના હૃદયમાં શાંતિ થાય હવે જે વક્તા હોય એની કથા શા માટે સાંભળે છે બધા હૃદયમાં શાંતિ લેવા હવે એની વાત સાંભળીને જો ઉદ્વેગ થઈ જતો હોય

મુક્તાનંદ સ્વામી વાતો કરતા ત્યારે એમ કે છે ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે બે હજાર માણસો બેઠા હોય દરેકના પ્રશ્ન જુદા જુદા હોય તો સ્વામી વાત કરે તો બે હજારના ઉત્તર થઈ જાય સ્વામી કથા કરે તો હૃદયની અંદર શાંતિ થઈ જાય ગમે એવું ઉદ્વેગિત હોય તોય સ્વામીની વાતોથી શાંતિ થઈ જાય તો તમે કહેશો મુક્તાનંદ સ્વામીની વાતોથી શાંતિ થઈ જ જાય તો બધાને ના થાય મુમુખ થાય બાકી સ્વામી ભેગા તપી જતા એવા હતા તપી જતા એવા હતા તમે ગરમ ગરમ એકદમ ઉકાળેલી દાળ ફ્રીજમાં મૂકો ફ્રીજમાં મૂકી દો ગરમ ગરમ દાળ ઉકાળેલી તો બે મિનિટમાં તાડી થાય એ તો ફ્રીજ નહીં ગરમ કરી દે થોડી વાર ફ્રીજ નહીં ગરમ કરી દે તમે ફ્રોઝનમાં મૂકો તો કંઈ તરત તાડી ના થઈ જાય ગરમ ગરમ એમ આવી એટલી ગરમ લોઢી ધગી ગયેલી હોય પેલો ગુનાદિત સ્વામીપાય એ ઘરિભગ ગુજરાત થી ટાઢો થવા ગયો એને એમ કે સ્વામીપાએ જઈએ ને વાતો સાંભળે ટાળો થાય બહુ ઉદ્વેગિત ગુજરાત થી ગયો જુનાગઢ પાએ બેઠો સ્વામી વાતો કરવા ચાર પાંચ દી વાતો સાંભળી પણ કાંઈ હારું ટાઢું થયું નહીં તે કોઈને કીધું કે આ તો પાંચ છ દી થયા પણ કાંઈ તાડું થતું નથી એના કરતા એક કામ કરું પંચ કરી આવું જુનાગઢની ની તો એક તો કામ થાય એટલે સ્વામીને કે સ્વામી પંચતિથી કરવા જવું છે સ્વામીને ખબર પડી ગઈ કે ભાઈને દવા અસર કરતી નથી હજુ એટલે જાય છે વાંધો નહીં કે વંથલી પેલા જાજો કલ્યાણ બાપાને મળજો એટલે ગયા કલ્યાણ બાપાને જઈને દર્શન કર્યા કલ્યાણ બાપાની સ્થિતિ જોઈ વંથલીના ઓહો કલ્યાણ બાપા એટલે જબરજસ્ત પરમ એકાંતિક મુક્ત જીવન જોયું વર્તન જોયું સ્થિતિ જોઈ અહો થવા લાગ્યું ભગતને ભગત કે વાહ બાપા શું તમારી સ્થિતિ બાપા કે પણ તમે ક્યાં નીકળ્યા છે તો કે પંચતિથી કરવા કેમ આ ગયો તો જુનાગઢ સ્વામી પાસે ટાઢો થવા પણ કઈ ટાઢુ થવાનું નહીં છ દીવ સુધી હાથ દીવ ધી સાંભળ્યું કલ્યાણ બાપા કે આ તમને જે મને જોઈને ટાડું થાય છે ને કે બાપાની આટલી સ્થિતિ ને આટલું ભજન ભક્તિ એ સ્વામીના સમાગમથી થયું છે માટે પંચતિથી કરશો તો ટાઢું નહીં થઈ જાય મહારાજ રાજી થશે મહારાજના પ્રસાદીના સ્થાનોમાં જાઓ પણ હૃદયમાં ટાઢું કરવું હોય ને તો ન્યા જવું પડશે પાછું બોલો પાછો ગયો સ્વામી પાસે ત્યારે સ્વામીએ વાત કરી છે જે ગુનાદન સ્વામીની વાતમાં છે લાખ મન લોઢાની ગોળી તપી હોય બરાબર ને અને એને તમે ગંગાના ધરામાં નાખો તો સ્વામી કે પંદર દી સુધી તો હવેલી જેટલી છોડવું છડે સીધું હાથ દીમાં કેમ થઈ જાય એ તો રોજ સાંભળ્યા કરે રોજ સાંભળ્યા કરે રોજ સાંભળ્યા કરે તો ત્રણસો ને દિવસે ટાઢું થાય અને એના અનુભવી જે કોઈ શ્રોતા હશે જે કોઈ ભગવાનના ભક્તો હશે કોઈ ભગવાનના સા સદગુરુની વાતો સાંભળતા હશે સંતની વાતો સાંભળતા હશે સત્પુરુષોની વાતો સાંભળતા હશે અને સતત 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 એ જ માર્ગે સાતત્યથી ચાલતા હશે તો વર્ષો પછી એના હૃદયમાં કંઈક વિચારોનો ફેરફારને ટાઢક અનુભવાતી હશે આપણે આપણા આત્મા ઉપર જોઈશું તોય ખબર પડશે સતત માર્ગ જોઈએ સતત બે દિવસ ટ્રાય કરે ટાઢો થયો તો ફ્રીજમાં તરત તપેલી ટાઢી ના થાય પણ જો ભગવાનના ભાવ સુધી પહોંચેલા ભગવાનના સંત કે ભગવાનના સત્પુરુષ કે ભગવાનના ભક્ત મળ્યા છે તેની વાતે કરીને હૃદયમાં ટાઢું થાય થાય ને થાય પાત્ર હવળું રાખવું પડે ઉદ્દેશ સાચો રાખવો પડે તો ટાડું થાય નહીં તો મુક્તાનંદ સ્વામી વાત કરતા તોય અવળું પડતું ગુણાદિતાનંદ સ્વામી વાત કરતાં તોય અવળું પડતું ગોપાળનંદ સ્વામીએ વાતો કરી છે તોય અવળું પડ્યું છે મોટા મોટા મુક્ત પુરુષોએ વાત કરી તોય અવડી પડી છે કારણ કે ગુની એવો જે શ્રોતા એને કદાચ નિર્ગુણ ભગવાનના ભાવને પામી ગયેલા મુક્ત મળે તો પણ જો શ્રોતા ગુની હશે તો એની અસર નહીં થાય અને શ્રોતા ગમે એટલો નિર્ગુણ થવા મહેનત કરશે પણ વક્તા એવો નહીં હોય તોય નહીં થાય માટે વક્તા ને શ્રોતા બે ને ચેતવે છે હે મુનિવાર મુક્તાનંદ સ્વામી ચરિત્રમાં કે વાતોમાં પોતાનો ગુણ લેશ પણ ભેળવતા ન હોય તેવા તો આપ એક જ છો લો આ સર્ટિફિકેટ આપ્યું ચરિત્રમાં કે વાતોમાં પોતાનો ગુણ લેશ પણ ભેળવતા ન હોય એનો અર્થ એ થયો કે તમે વાતો કરો તો તમારો ભાવ અંદર ભળે 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 ને ભળે જ વાતો કરવા વાળાનો ભાવ અંદર ભળે પણ મુક્તાનંદ સ્વામી માટે કીધું કે સ્વામી એક એવા છે કે જે ગુણ પોતાનો ગુણ લેશ પણ ભેળવતા ન હોય એનો અર્થ એવો નથી કે કોઈ ગુની વક્તા હોય તો ભેળવે જો ગુની વક્તા પણ સાવધાન થઈને વાત કરતો હોય ભલે એમાં તમનું કાર્ય હોય પરંતુ જો એ સાવધાન થઈને વાત કરતો હોય ભગવાન અને મોટા પુરુષોને ધ્યાનમાં રાખીને વાત કરતો હોય તો એનો ભાવ પણ અંદર ન ભળે એવું વિચારે મારે તો ભગવાનનો ભાવ અને મુક્તોનો ભાવ પહોંચાડવાનો છે હું તો મીડિયેટર છું હું પણ પોતે શ્રોતા છું એવો જો વિચાર કરે તો એનો ભાવ ના ભળે વક્તા જ્યારે એવું વિચારે છે હું કોઈનો ઉપદેશતા નહીં હું મારા આત્માને જ ઉપદેશ આપું છું આ જે ગ્રંથ છે મને જ ઉપદેશ આપે છે આવું જ્યારે વક્તા વિચારતો થાય ત્યારે એના ભાવ ક્યારેય પણ ગ્રંથમાં નહીં પડે એ પણ એવું વિચારશે કે હું પણ એક શ્રોતા જ છું હું પણ આ વાતોનું શ્રવણ કરી રહ્યો છું વક્તા તો આના મુક્તાનંદ સ્વામી છે આના લેખક તો આધારન સ્વામી છે હું પોતે જ શ્રોતા છું જે પોતે શ્રોતા બને છે એ કદાચ ત્રણ ગુણમય હોય તો પણ એનો ભાવ ગ્રંથનો જે ભાવ છે એની ભેગા નહીં પડે અતિ ઝીણી વાતો છે એટલી ઝીણી વાતો છે કે વિચક્ષણ વ્યક્તિ સિવાય અને એના અનુભવી સિવાય આ વાતને સમજવી વિચારવી એ પણ ગજાબારની વાત છે ખબર પણ પડે એવી નથી એવી વાતો છે પરંતુ ગ્રંથોમાં બધી વાતો ગ્રંથસ્થ થઈ છે એ મારા તમારા ઘડતર માટે થઈ છે મુક્તાનંદ સ્વામી એવા કે એનો પોતાનો ભાવ કશામાં ના ભળે હા ગોપાલ સ્વામી પણ એક તેવા જ છે જોયું જે કેવા છે ચરિત્ર કે વાતોમાં પોતાનો ગુણ લેશ પણ ભેળવતા ન હોય કોઈ ગુણ એનો અંદર ના ભળે ગમે એટલી પ્રવૃત્તિ એ કરીને ગમે એટલા અપમાન કરીને અવરાઈ ગયા હોય પણ એનો ભાવ વાતમાં ના આવે અને ભાઈ રામદાસજી સ્વામીમાં પણ પોતાનો ગુણ ભેળવતા હોય તેવું દેખાતું નથી એનો અર્થ એવો છે કે મોટા જે મુક્ત હોય મોટા જે ભગવાનના સત્પુરુષો હોય ભગવાનના સાક્ષાત્કારવાળા જે મુક્તાત્માઓ છે એ લોકોની વાતો નિર્ગુણ છે એની વાતે કરીને અંતરમાં શાંતિ થાય છે એની વાતે કરીને ભગવાનના ભાવ સુધી પહોંચાય છે એની વાતે કરીને ગ્રંથકર્તાના ભાવ સુધી પહોંચાય છે પોતાના ગુણ ભેળવીને વાતો કરનારા આ જગતમાં પ્રસિદ્ધ દેખ્યામાં આવે છે જેમ ઘી અનેક પ્રકારનું છે તેનો સુગંધ પણ ભિન્ન ભિન્ન હોય છે ભેંસના ઘી જેવું બીજું કોઈ ઘી નહીં બીજા ઘી ઘણા પ્રકારના છે પણ તેમાં આખા પાનળ વિસ્તારની ભેંસોનું ઘી સર્વોત્તમ છે આખા પાનળ કીધું અત્યારે તો જાફરાબાદી આપણે તો વધારે સાંભળ્યું છે પણ અહીં કીધું આખા પાનડ આખા અને પાનડ આ બંને ગામ છે એ વિસ્તારની ભેંસોને આખા પાનળની ભેંસો કહેવાય છે એનું ઘી ઉત્તમમાં ઉત્તમ છે તે રીતે જ તેના દૂધ અને દહીં પણ ઘણા સારા હોય છે તે બાબતે એક વખત સ્ત્રીએ કહ્યું હતું કે એક ઘીમાં બીજું ભેળવી દેવામાં આવે ત્યારે બધું ઘી એક સરખું દેખાય ઘી માની લો કે પતંજલિનું હોય ગીર ગાયનું હોય કે ત્રીજું ઘી હોય ત્રણ ઘી ભેગા દો તો બધું એક જ થઈ જાય ને ભેળવાળું ભેળસેળવાળું થઈ જાય ને તેલ હોય બધું ભેગું કર દો તો એક જ થઈ જાય આ તો દ્રષ્ટાંત છે ઘી નથી સમજાવવું મહારાજને મહારાજને સમજાવું છે બીજું પણ જેને આખા પાનળની ભેંસના ઘીનું જ્ઞાન હોય તે બીજા ઘીને દેખીને તેને ઉત્તમ કોટીનું છે એવું પ્રમાણ ન કરે જેને ગીર ગાયના ઘીની ખબર હોય કે આ તો સોનું કહેવાય એને તમે બીજી જર્સી ગાયનું ઘી આપો તો એને ખબર પડી જાય કે આ ઘી ઉત્તમ છે ભેંસનું ઘી આપો તો એ ગીર ગાયના ઘી સામે ના આવે તો ગીર ગાયનું ઘી જેને જેને ઓળખતો હોય એને આ ખબર પડે જેને ઓળખાણ નથી ઘીની ઓળખાણ નથી એને તો બધું કોઈ પણ ઘી આપો બધું સરખું જ લાગે પણ જેને ઘીની ઓળખાણ છે એ કહેશે કે આ ઘી તો કિંમતીમાં કિંમતી છે ગીર ગાયનું ઘી આજે પાંચસો ગ્રામ જોઈતું હોય તો હજાર બે હજારનું મળે છે ત્રણ હજારથી થી બત્રીસો રૂપિયા તો કિલો મળે છે ચાર હજાર સુધીનો ભાવ છે સોના એને તમે સોનું ગણો ઘી ગણો એવું છે હવે કિલો ઘી લાવવું હોય તો આટલું આવે પણ એના ફાયદા ઘણા છે ઘણા બધા ફાયદા છે પણ એનો ઘીનો પરખનારો હોય એને ખબર પડે કે આ ઓરિજિનલ છે કે નહીં બીજાને ભેડશેડ વાળું આપે તોય શું ખબર પડે એ તો દ્રષ્ટાંત છે આ તો અહીં ઘી કંઈ સમજવા માટે ન જવાનું પણ આ જગતમાં દગા જેટલા વેપારી છે તે બધા દગોને વિશ્વાસઘાત કરીને લખપતી થઈ જાય છે અને જે કાઠી અને કોળી હરિભક્ત નથી થયા તેઓ તો જાહેરમાં લોકોને લૂંટી લે છે અને તેઓ જાહેર જાહેર ચોર દેખાય છે પણ જે મોટા સાહુકાર હોય છે તે રાજા સુદ્ધાને લૂંટી લે છે તેની કોઈને ખબર પડતી નથી તેઓ તો સાહુકારના સાહુકાર જ રહે છે વાત એવી કરે છે કે જે લોકો ચોર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા જ જગતમાં એ લોકો તો બીજાને લૂંટી લે એટલે એ તો ચોર તરીકે પ્રસિદ્ધ છે જ પરંતુ જે સાહુકારના રૂપમાં ચોરી કરે તો કોઈને ખબર પડે નહીં અને ચોરી કરી લે સાહુકારના રૂપમાં વાત અહીં સમજાવવાની એટલી જ છે જે વાતનો મુદ્દો ચાલ્યો આવે છે કે કોઈ વક્તા છે હવે વાતને એ જે ગ્રંથમાં છે એને સમજાવવાની જગ્યાએ પોતાનો ભાવ જો અંદર સમજાવી દે છે અને ગ્રંથના ભાવને દબાવી દે છે તે સાહુકારે ચોરી કર્યા બરાબર છે એવું કહેવાનો અર્થ છે એ જ્યારે વાત કરે છે ત્યારે એને વાતને ગ્રંથમાં જે લખી છે ગ્રંથ જે અભિપ્રાય છે એને સમજીને વાત કરવી એવો અહીંયા આગળ અભિપ્રાય રહેલો છે અને પણ જે મોટા સાહુકાર હોય તે રાજા સુદ્ધાને લૂંટી લે તેની કોઈને ખબર પડતી નથી તેઓ તો સાહુકારના સાહુકાર જ રાજકારણમાં નથી હોતું કોઈ ચોર હોય એ કોઈ દુકાન લૂટે કે સ્ટોલ લૂટે કે બેંક લૂટે તો એ ચોર તરીકે ગણાય બરાબર પણ કોઈ રાજકારણની અંદર લાખો રૂપિયા આમથી આમ કરી નાખે તો એ સાહુકાર છે ઓલો તો ચોરી કરી કરીને પાંચ લાખની કરે અને આ કરે તો પાંચ અબદને પાંચ ખરબની કરે બોલો ઠેક સ્વિટરલેન્ડની બેંકમાં મૂકવા જવું પડે એટલી ચોરી કરે તો એ શાહુકાર તોય એ સાહુકાર ગણાય અને ઓલો છે ને એને ખાલી પાંચ રૂપિયાની ચોરી કરી હોય પણ એ ચોર ગણાય આવું થાય માટે ઉલટાનું રાજાઓ તે પોતાના રાજ્યનો સારો અધિકાર આપે છે કસબ કળા કુશળતાનું કામ જ કોઈ એવું હોય છે કે તેમાં રાજા સુધીનાને પણ કાંઈ ખબર પડતી નથી કોઈ માણસ જો શાહુકારને ચોર કહે તો તે શાહુકાર તે કહેનારાને તોપને નાળસે બંધાવી દે છે અને પોતે તો અલગ રહીને નિર્વેર રહે છે તે સાહુકાર એવું સાહુકારને એવું વર્તતા આવડે છે કહેતા કપટી લોકો હોય એ કપટી લોકો એના મુખ્યથી વાત સાંભળે તો એ ગ્રંથના જે ભાવ છે એને ફેરવી નાખે છે માટે વાત પણ સત્પુરુષ થકી સાંભળવી એમ કીધું સદગ્રંથોનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું અસત્પુરુષ થકી તો કરવું જ નહીં કારણ કે એ અર્થનો પણ અનર્થ કરે શ્રીમદ ભાગવતમાંથી જ ભગવાનને નિરાકાર પણ સાબિત કરે શ્રીજી મહારાજના શબ્દ છે માટે ભગવાનને સાકાર સમજતા હોય ભગવાનની નિષ્ઠા જેમાં હોય ભગવાનના જ સ્વરૂપના નિરૂપણમાં હોય શાસ્ત્રનો જે કાયદો છે ભગવાન ક્યારેય ગૌન ન થતા હોય ભગવાનનું પ્રધાનપણું ક્યારેય મઠતું ન હોય ભગવાનના સંતો ભક્તોનો મહિમા જેમાં ઓછો ન થતો હોય અને આત્યંતિક કલ્યાણની શુદ્ધ ધર્મની રીત જેમાં રહેલી હોય એવી વાતો જ્યાં થતી હોય એવું વર્તન જ્યાં હોય એવા થકી વાતને સાંભળવી એવો કહેવાનો અર્થ રહેલો છે જગતમાં કસબ કળા હુન્નર અપરંપાર છે તેમાં બુદ્ધિની કળા તો સૌથી ઉચ્ચ છે બધી બહુ કળાઓ છે પણ બુદ્ધિની કળા જબરી છે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એમ કર્મના અપાર ભેદ છે તે કર્મ પ્રમાણે જ બુદ્ધિ મળે છે તેમ કહેવાય છે માટે દરેક માણસની બુદ્ધિ અલગ અલગ હોય છે પરંતુ ભગવાનને ભજવાની જે બુદ્ધિ તે સર્વોત્તમ બુદ્ધિ છે અનેક પ્રકારની બુદ્ધિ હોય પણ ભગવાન જેનાથી ભજી શકાય એના જેવી બુદ્ધિ એક પણ નથી ભગવાન જેનાથી ભજાય બુદ્ધિ ઉત્તમમાં ઉત્તમ છે તેમાંય નિષ્કપટ થઈને ભગવાનને ભજવા અને વર્તવું તે બુદ્ધિ તો દેવો કરતા પણ ઉત્તમ બુદ્ધિ કહેવાય છે વળી ભગવાન અને સત્સંગ નિષ્કપટી માણસના જ છે અર્થાત ભગવાન નિષ્કપટી માણસને જ સાથ આપે છે શ્રીહરી અને સત્સંગ કપટીની મોટપને તોડી નાખે છે શરણ આયે સબહિતરે અયોધ્યા પ્રસાદજી મહારાજે જ લખ્યું છે કપટી નતરે મહારાજ શરણ આયો સબી તરે જેને આત્યંતિક કલ્યાણ લેવું છે જેને છેલ્લો જન્મ કરવો છે એને પોતાના જીવનમાં કપટ ના રાખવા નિષ્કપટ જીવન જીવવું જેટલું નિષ્કપટપણું હોય જેટલું નિષ્કપટપણું હોય જે જગ્યાએ નિષ્કપટ થવા જેવું હોય એવી જે જગ્યા હોય ત્યાં નિષ્કપટ અવશ્ય થવું કોઈ કપટ એવું ન રાખવું કે જેને આપણે જાણતા હોઈએ નહીં તો એ આપણા માટે ભારરૂપ થાય માટે આપણું જીવન નિષ્કપટ હોવું જોઈએ હજારો જગ્યાએ ના હોવું જોઈએ પરંતુ જે જગ્યા યોગ્ય છે જે જગ્યા આપણી હિત કરે એવી છે જે જગ્યાએ આપણે આપણું કલ્યાણ માનેલું છે જે જગ્યાએ હિત જ કરશે મારું અહિત નહીં કરે મારું ખરાબ ક્યારેય નહીં કરે એવા જે ભગવાનના સત્પુરુષો છે ભગવાનના મુક્ત છે એ જગ્યાએ નિષ્કપટ જીવન જેનું હોય એ સત્સંગની અંદર સહજ રીતે તળી જાય છે માટે કપટરૂપી પથરા ક્યારેય પણ હૈયા સાથે બાંધવા નહીં એમ અહીંયા આગળ કે છે કપટીની મોટપ ગયા પછી તે મોટપ સાચવી તે તો સબતુલ્ય શોભે છે સૌથી શ્રેષ્ઠ ગણાતો મોટો સાહુકાર હોય પણ તેનું કાંઈ કપટ ઉગાડું થઈ જાય ત્યારે તે જો માનવાળો માણસ હોય તો તત્કાળ મરી જાય મરી જાય પછી મૃત્યુ થાય એનું કારણ કે જીવી ના શકે માનના સંગે જીવતો હોય એ પછી કેમનો જીવી શકે જેને માન ઉપર જ જીવતો હોય ને એ જીવી ના શકે ભગવાન ઉપર જીવતો હોય ને એને અપાર દુઃખ આવે અને અપાર અપમાન થઈ જાય ને તો પણ એ જીવી શકે કારણ કે એને ભરોસો ભગવાનનો હોય એને બળ ભગવાનનું હોય પણ જેને બળ ભગવાનનું નથી અને બળ કેવળ માન મોટાઈનું છે તો માન મોટાઈનું બળ છે એ બળ તો ગમે ત્યારે ઉડી જાય અને જ્યારે ઉડે ત્યારે સ્તુતિ કરતો હોય એનો એ જ પાછો લોહાના સત્તરમાં પ્રમાણે નિંદા કરવા માંડે જે સ્તુતિ કરે છે એ જ નિંદા કરે ત્યારે જે માન માન ઉપર જ જીવતો હોય એમ એને મૃત્યુ જ થાય સુસાઈડ જ કરવો પડે પરંતુ જે ભગવાનના ભરોસે જીવે છે એને આ લોકની અંદર ગમે એટલી સંપત્તિ વિપત્તિ આવે આ લોકમાં સ્તુતિ કે નિંદાના ઢગલા થઈ જાય છતાં પણ એને ભગવાનના ભરોસે જીવતો હોય ભગવાનના ભરોસે ત્યારે તે જો માનવાળો માણસ હોય તત્કાળ મરી જાય મૃત્યુ સિવાય તેનો બીજો કાંઈ નિકાલ જ નથી કારણ કે માને માન ઉપર જ જીવવું હોય એને શું અને ભગવાનનો ભગત તો એવું વિચારે માન થાવો કે અપમાન થાવો ગધેડે બેસો કે હાથીને હોદ્દે બેસો એની પાસે તો અંત્યના તેરમાંની સમજણ હોય કારણ કે એને ભગવાનનો આશરો છે મોટાનું માન જ્યારે વધારે પડતું જાય ત્યારે દુનિયામાં કેવી રીતે ફરે સત્સંગમાં જેને જેવું વર્તન હોય તે તો સૌને તરત દેખાય છે જેને પોતાની મોટપ વધારવાનું તાન નથી ને જે પોતાનું માન વધારવા ક્યારેય ચાહતો જ નથી તે પણ સૌને સ્પષ્ટ દેખાય આવે છે દાસનો દાસ થઈને રહેતો હોય બધાને ખબર પડે આ દાસનો દાસ થઈને રહે છે શૂન્ય ભાવમાં જીવે છે ખબર પડે અને જેને રાત ને દિવસ મેં કર્યું છે ને મારાથી થયું છે ને હું કંઈક ગણાવવો જોઈએ ને મારી ગણતરી હોવી જોઈએ એ બધાને ખબર પડે દુનિયા કાંઈ બુદ્ધિ વિનાની નથી આપણા વાણી અને આપણા વર્તનની અંદર આપણું દાસત્વ આપણું નિર્માણીપનું આપણો શૂન્ય ભાવ સરી પડતો હોય છે સરી પડતો હોય છે ઓળખવા નથી જવું પડતું દાસત્વ ભાવ આપણી વાણી અને વર્તનમાં જ ખબર પડી જાય આપણી વાણી અને વર્તન એ જ્યારે કોઈ ભગવાનના એવા ભક્ત સાથે આપણે વર્તા હોઈએ ત્યારે બધું જ ખબર પડી જાય સમાજની વચ્ચે જઈએ ત્યાં બધી ખબર પડી જાય કારણ શું તાન છે માટે અતિ નિર્માણી અને નિષ્કપટી થઈને સત્સંગ કરવો એવું અહીં કે છે અને જે નિયમ ધર્મ કથા વાર્તા ધ્યાન સ્મરણ વગેરે બધામાં અધિક સારું વર્તન રાખે જગતમાં વધારે ખર્ચ કરે વાહન પણ વધારે રાખે મોટી ખેતી કરે એને જ શ્રેષ્ઠ કહે અને વધારે પડતી વાતો કર્યા કરે આવી રીતે જે જે વધારેમાં વધારે મોટો ઉદ્યોગ ધંધો ચલાવતો હોય તેને જગતમાં લોકો વધારે મોટા કહે છે કેમ જે આખી દુનિયાની આવી રીત છે જેને મોટાઈની સૌથી વધારે અભિલાષા હોય તેને સૌથી વધારે સારું વર્તન રાખવું પડે અને તેને અધિક વાતો કહેવી પડે પણ જેને ભગવાનના સંબંધની જ મોટપ હોય તેને બીજા સાધનની ક્યારેય મોટપ ન હોય અર્થાત તેને એવી મોટપ કાંઈ જરૂર જ હોતી નથી સાધનોથી જે વધારે મોટાઈ આવે છે તે ભગવાનનો સંબંધ નહીં રહેવાથી સોંપતી નથી સાધનની મોટાઈઓ તો ટળી જાય છે આ લોકમાં માની લો કે હજારો લાખો માણસ ફરતા હોય ને બધા માને કે આ મોટા છે પછી હજારો લાખો માણસ નિંદા કરવા માંડે તો એની મોટાઈ મટી જાય જો એની જ મોટાઈ એ મોટો થયેલો હોય તો પણ ભગવાનની મોટા એ મોટો થયેલો હોય તો એ ના જાય આ લોકમાં કોઈ સત્તા મળે સંપત્તિ મળે તો બહુ મોટા એ વધી જાય પછી સત્તા ને સંપત્તિ જતી રહે ને કાંઈ ના હોય એટલે બસ કશું નથી પણ ત્યારે એને એમ થાય હવે મરી જાઓ કારણ કે સત્તા ને સંપત્તિ જતી રહી કારણ કે એની ઉપર જીવતો તો એની ઉપર જીવતો તો પણ જે ભગવાનના ભરોસે જીવે છે ને એ એની ઉપર વિપત્તિના વાદળા જ્યારે વરસે ને ત્યારે ખબર પડી જાય કે આ ભગવાનના ભરોસે જીવવાવાળા આ ભગવાનના એકાંતિક ભક્ત છે એકાંતિક સંત છે ભગવાનના ભરોસે જીવે છે એ તો જેને જીવનમાં અનુભવ્યું હોય એને જ ખબર પડે કે ભગવાનનો ભરોસે કેવી રીતે જીવાય બધું આપણું સરસ સાનુકૂળ બધું હાલતું હોય તો તો બધા જીવી જાય વાહ વાહ બહુ સરસ પણ જ્યારે બધું જ વિપરીત થાય બધું જ વિપરીત થાય અને ત્યારે પણ જે ભગવાનના ભરોસે ભગવાનની મસ્તીમાં ભજન કરીને જીવી જાય એને ભગવાનનો આશરો કહેવાય એને ભગવાનનું જ્ઞાન કહેવાય એને ભગવાનના સંબંધથી પોતાની મોટાઈ જાની કહેવાય બીજી બધી મોટાઈ ટળી જાય તો એને કશું થાય નહીં એને કશું ના થાય સંપત્તિ જતી રહી સત્તા જતી રહી હજારો લોકો માનતા હતા જતું રહ્યું એમાંથી એને કશું ના થાય કારણ એને ભગવાનના સંબંધે કરીને પોતાનો સંબંધ જાળવેલો છે પણ જેને એ જ જીવન બનાવી દીધું હોય તો પછી એવું ના થાય જાય ગુરુ ના થયું ગુફામાંથી બહાર નીકળ્યા શ્રીજી મહારાજ સ્વરૂપે હતા અને મહારાજે ચરિત્ર કર્યું ને કે ગુફામાંથી ગુરુ બહાર આવતા ત્યારે પેલા રાજા અને બધો આખો સાધ લઈને આવતા મહારાજ કે આજે તારા ગુરુને જો સાધ લીધા વિના કશું કરી જ નહીં ગુરુ બહાર આવ્યા જોતા છે મોટો હાર ને બધા સંકલ્પો કરીને આવેલા ત્યાં કોઈ ના મળે એટેક આવી ગયો આવી ગયો કારણ કે એ ત એ ભગવાનના બળે નહોતા જીવતા એને માનના એ સાધન તો બહુ કરતા હતા પણ માનના બળે જીવતા હતા માટે જ્યારે આપણા જીવનમાં વિપત્તિઓ આવે ને આપણા જીવનમાં જ્યારે આપણે જે ધારી હોય એની જગ્યાએ બીજું બધું આવે ને અને નિંદા નિંદા નિંદાને આખા જગતની અંદર ટીકા ટિપ્પણીઓ થવા લાગે ને અને ત્યારે આપણે જ્યારે હસતા મોડે ભગવાનનું ભજન કરીએ ને ત્યારે ખબર પડે ભગવાનનો સંબંધ આપણે છે કે આપણે આ લોકના કાંઈ બીજા સંબંધો મોટપના સંબંધો સાધનના સંબંધો કે બીજા કોઈ સંબંધો હતા એ ત્યારે ખબર પડે બધું લૂંટાઈ જાય તમારું ત્યારે તમને ખબર પડે તમારી સંપત્તિઓ બધી લૂંટાઈ જાય ત્યારે તમને ખબર પડે ભગવાનનો સંબંધ કેટલો છે અને અમારે જ્યારે આખા જગતની અંદર બધી જગ્યાએ નિંદા 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 થાય ને અને કૂથની થાય ને ત્યારે ખબર પડે કે ભગવાનના સંબંધનું બળ કેટલું છે ખરે ખબરું ભાઈ ખરે ખબરું જ્યાં સુધી ખબરું લેવાય જ નથી ત્યારે શું ખબર પડે કે શું છે ખરે ખબરું જ્યારે ખરેખરા ખેલ જ્યારે હામે ભાલા આવતા હોય ને બરછીઓ આવતી હોય ને ગદા આવતી હોય ને તીર આવતા હોય ને ત્યારે જે હસતા મોઢે ઊભો રહે ને ત્યારે ભગવાનનો ભરોસો કહેવાય બાકી તો હું બધું સ્મૂથ ડલ્લોપના ગાદલામાં પડ્યો હોય ને રૂપિયાની ખોટ ના હોય ને એ પરમ શાંતિ હોય ત્યારે તો ભગવાન ભગવાન થવાનું જ છે પણ જ્યારે વિપત્તિઓના વાદળ વરસે વિપત્તિઓના વાદળ વરસે અને એની વચ્ચે જે હસતા મોડે ભગવાનનું ભજન કરી શકે ભગવાનમાં રહી શકે ત્યારે એને ભગવાનનો સાચો સંબંધ કહેવાય આ ઓળખવાનું મીટર છે પણ જેને ભગવાનની પ્રસાદીના ઝાઝા થાળ વારંવાર મળ્યા હોય ભગવાનની પ્રસાદીના વસ્ત્રોનો સંબંધ પણ જીવનભર રહ્યો હોય ભગવાનની પૂજા કરોડો વાર કરી હોય કરોડો વાર ભગવાન બાથમાં ગાલીને મળ્યા હોય ભગવાનને વારંવાર ખૂબ જ બોલાવ્યા હોય ભગવાનના યોગરૂપી ભારે સાગરમાં મૂર્તિને ધારીને જે ડૂબતા રહ્યા હોય અને મૂર્તિમાં અતિ અધિક સુખને લીધે આનંદમાં મગ્ન રહેતા હોય એમાં જ ડૂબીને ખોવાયેલા રહેતા હોય આવા હોય એને કોણ ઓળખે એટલે કે છે કે જગતમાં બહુ ભપકો બતાવે એને બધા ઓળખી જાય પણ મૂર્તિ કે બલ લઈ કે ભારી બાત કરત જન સે પોકારી બાત કરે વિન ચિંતા મની પાસા બાત કરે વિન ચિંતા મની પાસા ઓર કુકબુ ન કરે સમાસા અર કુકબુ ન કરે સમાસા મૂર્તિનું ભારે બળ લઈને પડકારીને લોકોને વાત કરતા હોય તો સર્વને સમાસ કરે જો વાત કરતા હોય તો બધાને ખ્યાલ આવે પણ વાત કર્યા વિના પાસે ચિંતામણી હોય તો પણ તે ચિંતવ્યા વિના જેમ સમાસ ન કરે તેમ બીજાને ક્યારેય સમાસ કરે નહીં કોઈ ભગવાનના સાક્ષાત્કારવાળા ભગવાનની મૂર્તિને ધારવા વાળા ભગવાનની મૂર્તિના સંબંધવાળા મુક્ત પુરુષ છે પણ જો વાત ના કરેને દુનિયાને ખબર પણ ના પડે કે આવ્યા કેટલા અનાદિ મુક્તો પૃથ્વી પર છે ભવિષ્યમાં હશે જેને કોઈ ઓળખી નથી શક્યું વાત ના કરે વાત જો એ ના કરે તો એને મૂર્તિનો સંબંધ છે કારણ કે એની પાસે મૂર્તિનો સંબંધ છે એટલે જ આપણા હૃદયમાં માટે થાય છે મૂર્તિ સિવાય ટાઢક આપવાળું કોઈ બીજું તત્વ છે જ નહીં મૂર્તિ જ ટાઢક આપી શકે મૂર્તિ જ શાંતિ આપી શકે મૂર્તિ સ્વયં જ જ્ઞાન આપી શકે ભગવાનની મૂર્તિ છે એ જ પ્રકાશ આપી શકે ભગવાનની મૂર્તિ છે એ જ આત્માને સાચી દિશા આપી શકે મૂર્તિ સિવાય બીજો કોઈ વ્યક્તિ દિશા ના આપી શકે પ્રકાશ ના આપી શકે પોતાનું જ્ઞાન ના આપી શકે મૂર્તિ સિવાય કોઈ વ્યક્તિ હૃદયમાં શાંતિ ના આપી શકે આપવાવાળી મૂર્તિ છે અને મૂર્તિ જેની પાસે હોય એ જ એ કાર્ય કરી શકે અને મૂર્તિવાળા જે મોટા પુરુષો મુક્ત પુરુષો એ કાઈ લાંબા લાંબા બહુ મોટા પ્રવચનો નથી કરતા હોતા ઘણીક વખત એવું દેખાય બહુ લાંબા નહીં એવું નથી હોતું કે બહુ પ્રકારનું બધું શણગારીને બધું કરતા હોય સહજ રીતે હાલ્યા જતા હોય બસ સહજ રીતે કેટલું સરસ પદ છે જેનું તન મન માન્યું રે ભક્તિ ધર્મ ભાવે છે જેના વચન વિટ્યા વૈરાગેરે રે અંતરમાંથી આવે છે શીલ સંતોષ ને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતિ રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે એવા સંત સૌના સગારે પર પૂરા છે જેના દિલમાં નહીં કોઈ દગારે સત્ય વાતમાં સુરા છે એવા છે કહે જેને હૈયા ની અંદર આંખે અમૃત વર્ષે છે વળી હેત ગણું છે હૈયે રે આંખે અમૃત વર્ષે છે કહે નિષ્કુળાંશુ કહીએ રે એ જન જોઈ હરિ હરખે છે કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પર પડ મારે આવે ઈચ્છા અંતરથી બોલે અહમમતાનું ઘસાતું બોલે અહમમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી એવા હોય વન વિચારે પણ વાતું રે આવે એના અંતરથી એને વિચારવું ન પડે કઈ વાત કરીશ ઓટોમેટિક વાતોનો પ્રવાહ જ એના હૃદયમાંથી પરમાત્મા આપ્યા જ કરે કારણ કે મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે જેની પાસે મૂર્તિ છે એને શબ્દોના ભંડોળ ગોતવા ન પડે એને મૂર્તિમાંથી અનંત શબ્દો જેને પરાવાણી કહેવાય એવા શબ્દોની હારમાળાઓ એવા શબ્દોના પ્રવાહ જેમ જેમ દરિયાની અંદર મોટા મોજાઓ ઉછળતા હોય દરિયામાં છલોછલ પાણી ભર્યું હોય એમ જેની જેના હૃદયમાં પરમાત્માની મૂર્તિ છે એની પાસે ચિદાકાશના પરાવાણીના અપાર શબ્દો અપાર શબ્દો અનેકને ને ટાઢક એવા શબ્દો એના હૃદયમાંથી આપોઆપ નીકળ્યા કરે ઓળખાણ ભગવાનની ભગવાનના સંબંધ વાળાની બહુ મોટી છે પણ આ વાતો અતિ જીની છે અતિ જીની છે વાત કર્યા વિના કોઈને સાચી ખબર પડતી નથી તેથી તે આધુનિકને વધારે માને છે અને તે આધુનિક લોકો જે જે વાત કરે છે તે અજ્ઞાની લોકોને માન્યામાં આવે છે આજે શું થઈ ગયું છે આજે આ જગતમાં શું છે આધુનિક વાતો હોય એ જગતમાં વધારે પ્રસિદ્ધ થાય અને મૂળ વાતો હોય તો એ પ્રસિદ્ધ ઓછી થાય આજે કારણ કે માણસ એ પ્રકારના થઈ ગયા છે માણસ એ પ્રકાર આધુનિક વાતો જેટલી કરો એટલી વધારે પ્રસિદ્ધ થશે એટલી વધારે ગમશે પણ મૂળ વાત મૂર્તિની વાત ભગવાન સંબંધી વાત જીવને નહીં ગમે જીવને નહીં ગમે હમણાં તમે મૂકો સાસુઓનો ઝઘડો આધુનિક વાત મૂકો ચંદ્ર ઉપર આમ આધુનિક વાત મૂકો એટલે ઉપડ્યું વાર જ નહીં એ રોકેટ ઉપડતા વાર જ નહીં કારણ કે આખી પૃથ્વીને આવું ગમે છે જનમાનસને આવું ગમે છે પરંતુ પરમાત્માના સંબંધવાળી વાતો હોજરી આવે ધીરે ધીરે છે ને બધાની ખલાસ થતી જાય છે એટલે પચવાની શક્તિ જ નથી એ ગમે જ નહીં મૂળભૂત ગ્રંથની વાતો ના ગમે પચીસ ઓઠા લાવે ને ત્યારે વક્તા કલાકની કથા કરી શકે અને પચીસ ઓઠા મૂકવા પડે ત્યારે કથા થાય હામેવાળો ગ્રહણ જ ના કરે ચાર પાંચ એવા ઓઠા મૂકો ચાર પાંચ વાહ વાહ કે જોરદાર થઈ ગયું એમ જોરદાર થઈ ગયું પણ મૂળભૂત સિદ્ધાંત જો જતો રહે વક્તાને કદાચ સમજાવવો હોય પણ હામેવાળા ઊભા થાય તે જ ગ્રહણ કરે ઘણી વખત નહીં તાળી પાડવાની અંદર ક્યાં તાળી પાડવી એ જ ખબર ના હોય તાળી પાડતા હોય ને શ્રોતા તો ઘણી વખત તો દાંત આવે અને ક્યાં તાળી પાડવી છે એ જ ખબર નથી થોડી જોરથી વક્તાએ વાત કરી દીધી તાળી પાડી દીધી વક્તાએ કહી દીધું ધિક્કાર છે આવા દીકરાઓને કે જે પોતાના મા બાપની સેવા ના કરે તાળી પાડે બોલો ખબર નહીં વક્તાને હું સમજાવું હોય ને શ્રોતા હોય સમજે આવું થાય છે બધું ભલા થઈને મારા જેવો બોલવા વાળો હોય એ ભગવાનના અભિપ્રાયને મોટાના અભિપ્રાયને ભગવાનને મોટાની કૃપાથી સમજીને વાત કરે અને આપ સર્વે શ્રોતાગણ જે હો એ હું શ્રોતા ને તમે શ્રોતા બધાએ આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વાતો લખેલી સાર્થક થાય આજે તો આપણને બેને જ આપી છે સ્વામીએ મનન તમને બેને જ વધારે કારણ કે જે જે બોલે છે છે ને એની ઉપર સ્વામી આ મને આંક્યો છે વાત કર્યા વિના કોઈને સાચી નાખ લોકો જેને જેવા જાણે છે તેને તેવા માને છે બેમાં કોની મોટાઈ માનવી હરીને મળેલા કે આધુનિકોની કેમ જે જગતમાં તો આધુનિકોની જ મોટાઈ દેખાય છે એવું જ છે આધુનિકોના તમે જુઓ આવા પ્રશ્નોની વિગત કરીને જ્યારે તેથી બહાર નીકળ્યા અર્થાત અયોધ્યાપ્રસાદજી આવો પ્રશ્ન પૂછી રહ્યા ત્યારે મુક્તાનંદ મેં કહ્યું લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે ક્યારેય એક સમાન રુચિ નહીં મળે શિવસંકાદિક સુખદેવજી નવ યોગેશ્વરો નારદજી દત્તાત્રેય કપિલજી આ બધા મોટા યોગ્યો કહેવાય છે ભગવાન તો યોગ્યોના પણ યોગ્યો છે સૌથી અધિક છે અપાર છે તે ભગવાનનો જેને વધારે જોગ થયો હોય તેવા સંત ભક્તના પારને કોણ પામી શકે માનવનું શરીર તમોગુણરૂપ છે તેમાં પણ રજોગુણ મુખ્ય રહ્યો છે ભલે અનુપન ભગવાન મળ્યા હોય તો પણ માનસ ગુણ પ્રદાન રહે છે આ દુનિયાની વિપરીત રીત છે મનુષ્ય શરીર વિપરીત છે તેથી કરીને પ્રગટ ભગવાન મનાતા નથી અર્થાત પ્રગટ સતત સ્વીકારવા કઠણ છે આવી વાત અહીંયા આગળ કરે છે એટલે કે ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ માનવા ભગવાનને અને ગ્રંથ કરતાના ભાવને જાળવવો આવી વક્તા અને શ્રોતાને ઉપદેશ અહીંયા આગળ અયોધ્યા પ્રસાદજી મહારાજની વાત દ્વારા મુક્તાનંદ સ્વામી આપેલો છે આપણા જીવનની અંદર ભગવાન પ્રધાન રહે અને ભગવાનનો ભાવ સદાય જળવાયેલો રહે એવો આપણે પ્રયત્ન સદાય કરીએ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વચ્ચે શ્રી હરિચંદ સાગરના એકાદશપુરમાં અયોધ્યા પ્રસાદજીનો પ્રશ્ન અને મુક્ત મુનિનો ઉત્તર એ નામે દસમો તરંગ સમાપ્ત થયો વાલા ભક્તો આજે અષાઢસો દસમ છે ભગવાન સ્વામિનારાયણ આજે નીલકંઠવરની સ્વરૂપે આમ તો ઘનશ્યામ હતા અને અયોધ્યાની અંદર અયોધ્યાનો ત્યાગ કરી પરિવારનો ત્યાગ કરી સરયુ નદીને વિશે મહારાજે પોતાનું શરીર તણાતું મેલ્યું છે આજે અષાઢસો દસમની રાત્રિએ મહારાજ નીકળ્યા હતા આજની રાત્રિએ ધોધમાર વરસાદ પડતો તો વીજળીઓના ઝપકારા થતા હતા અને એની વચ્ચે ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરી નીકળ્યા છે કેટલો સરસ ભગવાને દિવસ પસંદ કર્યો આવતીકાલનું પ્રભાત થશે અષાઢ સુદ એકાદશી દેવશયની એકાદશી ચાતુર્માસનો પ્રારંભ ચાર મહિના સુધી ભગવાનનું ભજન કરવું ચાર મહિના સુધી ભગવાનની અંદર જોડાવું ચાર મહિના સુધી ભગવાનનો વિશેષ અસુરે ભગવાનને નદીમાં નાખ્યા એનું ચિત્ર અહીંયા આપણને સંતો બતાવે છે આવી રીતે સરયું નદીની અંદર એ અસુરે જ્યારે મહારાજને ફેંક્યા મહારાજ તનાતા તનાતા બાર ગામ સુધી આગળ તનાયા છે ને પછી નીકળ્યા છે ત્યાંથી વાટ પકડે છે ને એક વર્ષે પુલહાશ્રમ જાય છે સરસ મજાની મહારાજની નીલકંઠવર્ણીના ચરિત્રોની લીલાઓ શરૂ થાય છે આવતીકાલથી ચાતુર્માસ શરૂ થાય છે આપણે પણ ભલે આપણે સરયુ નદીમાં ન પડીએ ભલે જંગલમાં ન જઈએ પરંતુ આપણે ચાતુર્માસને વિશે વિશેષ ભજન કરીએ દેવશયની એકાદશી એટલે બલિરાજાના બંધનમાં ભગવાન આવ્યા અને ચાર મહિના સુધી ભગવાન પોઢવા માટે પાતાળમાં જાય છે ભગવાન પોઢી જાય છે ત્યારે ભગવાન એક ભાવના છે ભગવાન પોઢે ત્યારે ભગવાનના ભક્તે જાગવું પડે જ્યાં સુધી ભગવાન જાગતા હોય ત્યાં સુધી આપણે સુઈએ તો આ પણ ભગવાન સૂઈ જાય એટલે આપણે જાગવું પડે અને ભગવાન સૂવે એટલે આપણે જાગવું પડે એટલે મહારાજે કહ્યું કે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ લેવા શિક્ષાપત્રીની અંદર મહારાજે કહ્યું છે અમારા જે સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવા જે સત્સંગી ભક્ત શારીરિક રીતે અસમર્થ હોય તેમને એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવા તેમાં કથાશ્રવણ કથા વાંચન ભજન કીર્તનના નિયમ ઉપરાંત પંચામૃત સ્નાન સહિત મહાપૂજા કરવી નામ સ્મરણ કરવું સ્તોત્રનો પાઠ કરવો ભગવાનની પ્રતિમાની પ્રદક્ષિણા કરવી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા આવા આઠ નિયમોને ભગવાને ઉત્તમ માન્યા છે આ નિયમોની અંદરથી આપણને જે નિયમો અનુકૂળ હોય એ પ્રમાણે આપણે નિયમ લેવા જોઈએ વાલા ભક્તો નિયમ ફોર્મ અહીંયા આગળ બતાવવામાં આવશે ચાતુર્માસનો નિયમ ફોર્મ દરેકને આ ગ્રુપની અંદર મળી ગયેલું છે ન મળ્યું હોય તો ઈમેલ ઉપરથી મગાવી લેજો આ તમારે તમારા ફોન દ્વારા કોમ્પ્યુટર દ્વારા ભરી શકો છો ચાતુર્માસની ભેગા ભગવાને કૃપા એવી કરી એક મહિનો વધાર્યો એટલે એક અધિક માસ છે આસો મહિનો એ અધિક માસ છે એટલે જુલાઈ એકથી નવેમ્બરની છવ્વીસ સુધી પાંચ મહિના સુધી આપણને ભગવાન ભજન કરવાનું તપ કરવાનું પ્રદક્ષિણા કરવાનું દંડવટ કરવાનું મહાપૂજા કરવાનું ભરપૂર આપણને સુખ આપવાના છે અને આપણે લૂંટવાનું છે એટલે આ ફોર્મ ભરવાનું છે આની અંદર વાલા ભક્તો એવું છે આવતીકાલથી આવે તમારે એક તો મૂડા રીંગન મોગરી શેરડી આને રજા આપવાની છે સંપૂર્ણ રજા પાંચ મહિના સુધી આ કોઈ વસ્તુ જમવાની નથી ભગવાનને પણ ધરાવીની નથી કારણ કે ભગવાનને તો જમાઈ શકાય પણ પછી ભગવાનને ધરાવ્યા પછી ક્યાં તમે મૂકો એટલે રીંગણના છોડ વાડામાં કર્યા હોય તો આવે એને એવાને એવા રેવા દેજો એનું બી થવા દેજો પૃથ્વીને ખાવા દેજો ખિસ્કોલાને ખાવા દેજો અને મૂળાને મોગરીઓ હજુ કોકના વાડામાં હોય ફ્લોરિડા હોય ટેક્સાસ હોય બધે હોય ત્યાં હોય તો એને જમીનમાં જમીનમાં રહેવા દેજો અને આવે એને કીડા મકોડાને ખાવા દેજો તો એ પ્રકારનો નિયમ આપણે ચાતુર્માસ દરમિયાન રાખવાનો હોય બીજું કે આ ચાતુર્માસનું આ ફોર્મ છે અહીં તમે જોઈ શકો છો કે નિયમ આની અંદર તમારે જો ભક્ત ચિંતામણીના પાઠ વાલા ભક્તો ખાસ પૂજ્ય પાઠ ગુરુજી પણ આજથી અત્યારે ચાતુર્માસના ચાર મહિના સુધી વિશેષ ભજનમાં જવાના છે અને વિશેષ ભજનમાં બેસવાના છે ગુરુજીએ ખાસ આજ્ઞા કરી છે ભક્ત ચિંતામણીના પાઠ ભક્તો વધુ કરે જેનાથી થઈ શકે એનાથી બાકી બીજા બધાય પાઠ આ વંદુના પાઠ જનમંગલ પાઠ હરિસ્મતી પાઠ વચનામૃત પાઠ અન્ય શાસ્ત્ર પાઠ અંદર લખી શકો છો ભજન વિષયક નિયમોમાં દંડવત પ્રદક્ષિણા માળા સ્વામી મંત્ર જાપ અન્ય ભજન તપ વિષયક નિયમોમાં ધારણા પાના ચાંદ્રાને એકટાના કે કોઈ બીજું તપ કરવું હોય કોઈને ફ્રૂટ ઉપર છે ફરાળ ઉપર તો કેટલા મહિના તપ કરી શકાય એ પ્રમાણે પોતાની શ્રદ્ધા મુજબ બહુ ઝાઝા નિયમ લેવા નહીં ભગવાન પાસે જ નિયમો લેવાના છે ભગવાનને ધારીને ના ફોર્મ ભરવાનું છે એ સંતો સુધી પહોંચી જશે એટલે નિયમ તપના નિયમ લો શ્રદ્ધા મુજબ લેજો પહેલાં એક મહિનો પછી બે મહિના જરૂર પડે તમને લાગે કે હજુ થઈ શકશે તો આગળ જજો બાકી ભજન ઉપર વિશેષ અને આ નિયમો બતાવે છે સિવાય કોઈ નિયમ લેવાય તો અન્ય નિયમમાં ભરવું આની અંદર નીચે એક્ઝામ્પલ આપેલા છે કંઈક આવું કરવું હોય તો નાના બાળકો માટેના નિયમો છે એની અંદર પણ અલગ અલગ નાના બાળકો પાંચ એક્સ્ટ્રા માળા ડેલી કરીશ એક્સ્ટ્રા પ્રદક્ષિણા ન્યૂ કડી તૈયાર કરીશ સ્વામીની વાતો દસ વાંચીશ મોઢે કરીશ જે રીતે નાના બાળકો માટેના આખા નિયમો છે એમાં ફોન નહીં વાપરું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નહીં વાપરું અથવા તો આટલા કલાક વાપરીશ આટલી મિનિટ વાપરીશ એવા નિયમો પણ લઈ મને મોટા પણ નિયમ લઈ શકે છે કારણ કે આખો દિવસ ને વોટ્સએપ ફોનમાં રહીએ આપણે એના કરતાં નિયમ લઈએ કે ભાઈ ચાતુર્માસ દરમિયાન બે કલાક ફોનની અંદર વોટ્સએપ જોવું બાકી ના જોવું તો વધારે વિશેષ ભજન થાય અને નીચે આ ફૂલ નેમ એ જ ફોન નંબર આ બધું ફોર્મ ભરી ઈમેલ લખી અને નીચે ડબાઈના પ્રિવ્યુ આન્સર છે ત્યાં આગળ ડબાઈને સબમિટ કરી દેશો એટલે ફોર્મ તમારું પહોંચી જશે જે કોઈ નિયમ લો એને બાજુ પર નોંધી રાખજો અમને ફોન ના કરતા કે મારા ફોર્મમાં જોઈને કો કયો નિયમ છે એટલે પ્લીઝ અને તમારે જો કે ઈમેલ ઉપર કોપી આવી જ જશે તમારા આટલા નિયમ છે એટલે તમારે અમને પૂછવાનું ઈમેલમાં જ આવશે તમે ઈમેલ લખશો તો ઈમેલની અંદર તમને સામુ ફોર્મ મળી જશે કે આટલા નિયમ તમારા છે નહીં તો ઘણા બે મહિના પછી અમને ફોન કરે સો એ મારું ફોન જોઈને જરા ફોર્મ જોઈને કહેજો ને કે મારે કયા નિયમ છે ભૂલી ગયો છું ચાતુર્માસ એટલે પાંચ મહિના છે ભક્ત ચિંતામણીનો સારામાં સારો પાઠ થતો એ દરેક ભક્તો કરવાનો આગ્રહ રાખજો પણ ચાર આ પાંચ મહિનાની અંદર આપણે મહારાજને ભજન કરીને બહુ રાજી કરવા છે એવા દરેક ભક્તો કટિબદ્ધ થાજો અને ભજન કરીએ અધિક મહિનો છે આ ચાર મહિના દરમિયાન ચાતુર્માસ દરમિયાન કેટલા સરસ સરસ ઉત્સવો આવતા હોય છે તમે જો ગુરુ પૂર્ણિમા આવશે હિંડોળા પર્વ આવશે રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી જડજીલની એકાદશી વામન જયંતિ નવરાત્રિ દશેરા શરદ પૂર્ણિમા અને ઉઠી એકાદશી આટલા ઉત્સવો ચાતુર્માસની અંદર ઉજવવાના અને પાછો અધિક મહિનો આવે હરિજયંતિ તો આવવાની જ અને અધિક મહિનો આવશે ત્યારે અધિક મહિનામાં તો બધા ઉત્સવો બધા જે જે તિથિએથી આવે રથયાત્રા બીજને દિવસે થાય એ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ થાય આઠમને દિવસે જન્માષ્ટમી ઉત્સવ ફરી ઉજવાય એ અધિક મહિનાની અંદર બધું થાય અધિક મહિનાનો મહિમા આપણે આવતીકાલે સાંભળશું પણ ચાતુર્માસના દરેક ભક્તો ફોર્મ ભરી ભગવાનને ખૂબ રાજી કરજો ચાર મહિના ભજન કરજો અને પાંચ મહિના ભજન કરજો તપ કરજો અને શ્રીજી મહારાજને આપણે બહુ રાજી કરીએ આપણા ઘનશ્યામ મહારાજને રાજી કરીએ ગુરુજી જેવા મોટા સંતોને રાજી કરીએ ભક્તોને રાજી કરીએ તો દરેક ભક્તો એના નિયમ લેજો ગણેશ્યામ મહારાજ